हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गया वीडियो नी अंदर आपणे ईमेल राइटिंग जोयुं हतुं। ईमेल राइटिंग नुं एक फॉर्मेट राइटिंग फॉर्मेट एटला माटे के कोईने ईमेल ना आवडतो होय तो फॉर्मेट उपरथी जाते ईमेल बनावी शके। ओके फ्रेंड्स, तो आपणे ईमेल राइटिंग भणीए छीए धोरण 9 10 11 ने 12 ની અંદર કમ્પોઝિશનમાં બહુ જરૂરી છે। ઈમેલ રાઇટિંગ એટલે શું? તો ઇલેક્ટ્રોનિક મેલ જે આપણે કમ્પ્યુટર યા મોબાઈલ દ્વારા अपना मित्र ने के कोई रिलेटिव ने सेंड करिए छे। હવે ઈમેલ રાઇટિંગ ની અંદર 6 બાબતો મેન હતી। એક હતું ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, પછી હતું સેલ્યુટેશન એટલે કે સંબોધન, મેઈન પાર્ટ, બોડી પાર્ટ એટલે કે એનો જે લખવાનો વચ્ચેનો મધ્ય ભાગ છે તે, પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે એનું સમાપન કેવી રીતે કરવું, અને યોર સિન્સિયરલી જે હોય તે। તો હવે આપણે એને પ્રેક્ટિકલી સમજીશું। જ્યારે તમારો ઈમેલ પૂરો થઈ જાય पहले तो तुम्हारे सूचना ध्यान दी सामणवाणी। धारो कि અહીંયા એક ઈમેલ છે, બરાબર ધ્યાન આપજો। રાઇટ એન ઈમેલ આવી સૂચના પરીક્ષામાં હશે। રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર હિઝ બોર્ડ એક્ઝામ। તમે તમારા મિત્રને વિશિંગ હિમ એટલે કે શુભેચ્છા પાઠવતો ઈમેલ લખો, અ બેસ્ટ લક ફોર હિઝ બોર્ડ એક્ઝામિનેશન। તમારા મિત્રને બોર્ડની પરીક્ષા છે, એ બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવતો એને એક ઈમેલ લખો। આ એક સૂચના થઈ। પાછળ લખ્યું 30 વર્ડ્સ 30 શબ્દોમાં લખો, એવું લખ્યું કે ના લખ્યું હોય 30 શબ્દોમાં જ ઈમેલ થવો જોઈએ। હવે ફ્રેન્ડ્સ, ઈમેલ કેવી રીતે લખવાનો પરીક્ષાની અંદર? તો સૌથી પહેલા તમારા સપ્લિમેન્ટરીની અંદર વચ્ચોવચ્ચ અહીંયા ઈમેલ લખી દો। ઈમેલ લખ્યા પછી ઈમેલ લખવાની શરૂઆત કરવાની, તો પહેલા લખવાનું ફ્રોમ। યસ્ટરડે આઈ ટોલ્ડ યુ, ગઈકાલે મેં તમને કહ્યું કે ફ્રોમ ની અંદર કોણ આવશે કે જે ઈમેલ લખે છે તે। હવે અહીંયા ઈમેલ લખનાર કોણ છે અને ઈમેલ મેળવનાર કોણ છે એવું કોઈ એડ્રેસ આપ્યું નથી, તો આપણે જાતે જ ઈમેલ એડ્રેસ બનાવવું પડે। ધારો કે આ ઈમેલ હું લખું છું તો હું જાતે ઈમેલ એડ્રેસ બનાવી દઈશ કે ભાઈ mayur1987@gmail.com। હવે કોને મોકલવાનું છે? મારા મિત્રને। હવે મારા મિત્રનું પણ નામ આપ્યું નથી, તો ટુ ની અંદર તમને ખ્યાલ હશે કે ટુ ની અંદર કોનો ઈમેલ એડ્રેસ આવશે કે જેને આપણે ઈમેલ મોકલવાનો છે। તો મારો એક મિત્ર છે પ્રવીણ, અને પ્રવીણને હું ઈમેલ મોકલું છું, તો હું અહીંયા પ્રવીણનો ઈમેલ એડ્રેસ બનાવીશ। જેવી રીતે mayur1987 બનાવ્યું, એવી રીતે પ્રવીણ1234 બનાવી દેવાનું। pravin1234@ymail.com। કોઈ પણ આવું ઈમેલ એડ્રેસ બનાવી શકાય જો ન આપી હોય તો, પરંતુ આપી હોય તો આપણે એ જ ઈમેલ એડ્રેસ લખવું પડે। ન આપી હોય તો જાતે બનાવવાનું, અને જાતે બનાવવાનું થાય તો આ રીતે બનાવી દેવાનું। ઈમેલ એડ્રેસમાં કોઈ પણ વર્ડ કેપિટલ ન હોવું જોઈએ, આટલું જ ધ્યાન રાખવાનું। બાકી વાયમેલ લખો, જીમેલ લખો, ઝેડમેલ લખો, ડઝન્ટ મેટર, કોઈ ફરક પડતો નથી। તો ફ્રોમ જે ઈમેલ લખે છે તેનો ઈમેલ એડ્રેસ, ટુ જેને ઈમેલ મોકલવાનો છે તેનો ઈમેલ એડ્રેસ, ફ્રોમ અને ટુ પતી જાય ફ્રેન્ડ્સ, એટલે તમારે એના પછી લખવાનું સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે વિષય, સબ્જેક્ટ એટલે હેતુ। તો તમે કયા હેતુથી તમારા મિત્રને ઈમેલ લખો છો એ હેતુ ટૂંકમાં દર્શાવવાનો। તો ભાઈ હેતુ હંમેશા સૂચનામાં આપેલો હોય, તો સૂચના વાંચો ફરી એકવાર। Write an email to your friend wishing him a best luck for board examination. તો આ એનો હેતુ થયો કે wishing him a best luck for his board examination. તો હવે આખું લાઈન જે છે ટૂંકમાં હેતુ દર્શાવવાનો કે wishes for board examination. બોર્ડ ની પરીક્ષા માટેની wishes, શુભેચ્છાઓ, આ હેતુ ટૂંકમાં લખ્યો। wishes for board examination, આ હેતુ, આ સબ્જેક્ટ આપણે ટૂંકમાં આ રીતે પરીક્ષામાં લખવાનો, અને લખ્યા પછી નીચે અંડરલાઈન પણ કરવાની સબ્જેક્ટ નીચે। ફ્રોમ પતી જાય, ટુ પતી જાય, પછી સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ પતી જાય પછી સેલ્યુટેશન આવે, તો સેલ્યુટેશન કહેવાય માય ડિયર। સેલ્યુટેશન નું થાય મતલબ સંબોધન। તો તમે તમારા મિત્રને લખો છો તો માય ડિયર, પપ્પાને લખો તો પણ માય ડિયર, મમ્મીને લખો તો પણ માય ડિયર, અંકલ આંટ ગમે તેને, પરંતુ તમે તમારા ટીચરને લખો છો તો રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ, તમે મ્યુનિસિપાલિટીમાં લખો છો
તો લખવાનું રિસ્પેક્ટેડ જે હોય તે. તો આ માય ડિયર એ સેલ્યુટેશન થયું, સંબોધન થયું. તો માય ડિયર પ્રવીણ આ થયું સંબોધન, કરવું જ પડે. આટલી વસ્તુનો તમને એક્ઝામની અંદર લગભગ 1.5 માર્ક્સ મળી જશે. આ બંનેનો 1 માર્ક્સ અને આ બંનેનો અડધો માર્ક્સ, એમ કે તમને 1.5 માર્ક્સ મળી જશે. હવે અહીંથી ઈમેલ શરૂ કરવાનો. હવે ઈમેલમાં કેવી રીતે લખવાનો? તો ટોપિકના અનુસંધાનમાં લખવાનો. હવે અહીંયા મેં શું લખ્યું જુઓ, I wish you best of luck for your board examination. હું તમને શ્રેષ્ઠ વિશે શુભેચ્છા પાઠવું છું. હું તમને શુભેચ્છા પાઠવું છું તારી બોર્ડની પરીક્ષા માટે, સારા નસીબ માટે. ઓફ ધ 12 સાયન્સ, 12 સાયન્સની બોર્ડ, તારી બોર્ડની પરીક્ષા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું, સારી શુભેચ્છા પાઠવું છું. આઈ નો, હું જાણું છું, યુ હેવ વર્કડ ફ્રેન્ડ્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, કે તે બહુ જ મહેનત કરી. એન્ડ યુ ડેફિનેટલી ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ, અને તું ખરેખર સારા પરિણામનો અધિકારી છે, સારા પરિણામને તું લાયક છે. ટેક કેર ઓફ યોર હેલ્થ, તારા સ્વાસ્થ્યની કાળજી લેજે. ડ્યુરિંગ એક્ઝામિનેશન, પરીક્ષા દરમિયાન, યુ મસ્ટ હેવ રિવાઇઝ ધ ઓલ ધ સબ્જેક્ટ, મસ્ટ હેવ પરફેક્ટ ટેન્સ, તે બધા જ વિષયને રિવાઇઝ કરી જ લીધા હશે. એન્ડ મસ્ટ બી રેડી ફોર એક્ઝામિનેશન, અને તું પરીક્ષા માટે તૈયાર હોય જ, વિથ પ્રિપેરેશન, સારી તૈયારી સાથે. એન્ડ કોન્ફિડન્સ, વિશ્વાસ સાથે તું પરીક્ષા માટે તૈયાર હોઈશ જ. હવે આ જે સેન્ટેન્સ છે મિત્રો, એને કહીશું આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એટલે કે સમાપન. મે ગોડ હેલ્પ યુ ડૂ યોર બેસ્ટ, ભગવાન તને મદદ કરે, તારા શ્રેષ્ઠ પ્રયત્ન તું કરજે. એન્ડ ઓબટેઇન ધ બેસ્ટ રિઝલ્ટ, ઓબટેઇન એટલે મેળવવું, અને તું શ્રેષ્ઠ પરિણામ મેળવજે. વન્સ અગેન વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ, ફરી એકવાર તને શુભેચ્છા, શ્રેષ્ઠ શુભેચ્છા. ટુ પાસ ધ એક્ઝામિનેશન, પરીક્ષા પાસ કરવા માટે, વિથ ફ્લાઇંગ કલર, સારામાં સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરવા માટે તને શ્રેષ્ઠ શુભેચ્છા. તો ફ્રેન્ડ્સ, આ બંને સેન્ટેન્સ કહીશું આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, એટલે કે સમાપન. તો છેલ્લા એક બે વાક્ય એવા હોવા જોઈએ કે જે સરસ હોય, કે મે ગોડ હેલ્પ યુ. આ બધા સેન્ટેન્સ જનરલી ઘણા બધા ઈમેલમાં આવતા જ હોય છે, લખી શકાય, ઘણા બધા ઈમેલમાં લખી શકાય. મે ગોડ હેલ્પ યુ ડુ યોર બેસ્ટ, ભગવાન તને મદદ કરે, તારો શ્રેષ્ઠ પ્રયત્ન કરજે. એન્ડ ઓબટેઇન ધ બેસ્ટ રિઝલ્ટ, સારું પરિણામ મેળવજે. વન્સ અગેન વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ટુ પાસ ધ એક્ઝામિનેશન વિથ ફ્લાઇંગ કલર્સ. આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ પતી જાય, મેઇન બોડી પાર્ટ પતી જાય, પછી આવશે યોર સિન્સિયરલી. આ એક સમાપન જ કહેવાય. તમે તમારા મિત્રને લખો છો તો લખવાનું યોર સિન્સિયરલી, અથવા યોર લવિંગ ફ્રેન્ડ લખાય તો યોર સિન્સિયરલી, બરાબર. અહીંયા આપણે લખવાનું પ્રવીણ, સુરેશ ને લખવાનું, શું લખવાનું? પ્રવીણ. યોર, સોરી ફ્રેન્ડ્સ, આપણે કોને લખીએ છીએ? મયુર લખે છે, તો અહીંયા લખવાનું યોર લવિંગ મયુર. જે ઈમેલ લખે છે એનું નામ અહીંયા આવશે. આ ઈમેલ હું લખું છું એટલે મેં અહીંયા લખ્યું મયુર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે આ રીતે પરીક્ષામાં ઈમેલ લખજો. હવે આ જે ટોપિક છે, તમે ફ્રોમ આવડી જશે, બનાવતા ટુ પણ આવડી ગયું, સબ્જેક્ટ પણ ખબર પડી ગઈ, સંબોધન પણ આવડી ગયું. હવે આ જે વસ્તુ મેં લખી છે ફ્રેન્ડ્સ અહીંયાથી, એવું જરૂર નથી કે ભાઈ વિશિંગ માટે આ જ લખવું જોઈએ. તમે તમારા મનમાં આવે એવા કોઈ પણ ભાવ એક્સપ્રેશન અહીંયા લખી શકો છો, આવું જ હોવું જરૂરી નથી. આ વચ્ચેની વસ્તુ જે એ મેઇન છે એ લખતા આપણે જોઈએ, આ તો આવડી જ જશે, બરાબર છે. તો મિત્રો, આપણે આ જે ઇમેલ રાઇટિંગ છે, આનો જો ડોટ માર્ક્સ 1, 2, 3 આનો ડોટ માર્ક્સ, અને આ આખો જે વસ્તુ છે ફ્રેન્ડ્સ, એના તમને 2.5 માર્ક્સ, જો 4 માર્ક્સનો હશે તો, અને બાકી તો 3.5 માર્ક્સ મળે, 5 માર્ક્સ શું હોય તો, 5.5ની અંદર અડધો માર્ક્સ તો આનો હશે.
ને 3 માર્ક્સ આ વસ્તુનો તમને મળશે ઓકે ફ્રેન્ડ્સ અને 4 માર્ક્સ નો છે તો આનો અડધો માર્ક્સ અને આના 2 માર્ક્સ મળશે તમને આ વચ્ચેનો ભાગ જે છે 2 માર્ક્સ માં 9 માં અને 10 માં ધોરણની અંદર 4 માર્ક્સ પૂછાય 11 માં 5 માર્ક્સ પૂછાય 5 માં પૂછે તો 3 માર્ક્સ થઈ જાય 4 માં પૂછે તો 2 માર્ક્સ થઈ જાય આ લખવું જરૂરી છે સર આટલું લખીએ અને આ લખે વચ્ચેના લખે ના ચાલે જરાય ના ચાલે વચ્ચેનું વસ્તુ લખવું જ પડે સબ્જેક્ટના અનુસાર હવે ફ્રેન્ડ્સ આપણે આ જે ઈમેલ છે એને આપણે વિડિયો 2 નામ આપી દઈએ વિડિયો 1 એટલે પેલો ફોર્મેટ રાઇટિંગ ઈમેલ રાઇટિંગ અને વિડિયો 2 એટલે આ ઈમેલ રાઇટિંગ પૂરું હવે મિત્રો જે ફોર્મેટ 1 છે એટલે કે વિડિયો 1 છે એના જે હજી સુધી મેં મૂક્યું નથી પણ એના નીચે આજે હું લિંકની અંદર ધોરણ 10માના ઈમેલ રાઇટિંગ મૂકીશ ફોર યોર રીડિંગ તમારા વાંચવા માટે અને આ જે વિડિયો 2 છે એની લિંકની અંદર ધોરણ 12 એટલે કે સ્ટાન્ડર્ડ 12થના ઈમેલ મૂકીશ જે સ્ટાન્ડર્ડ 12થના ઈમેલ રાઇટિંગ હશે એ આર્ટ્સ કોમર્સ સાયન્સ ત્રણેય માટે હશે અને 10થના છે એ 9 અને 10 બંનેને કામમાં આવશે તો વિડિયો 1 ની અંદર ધોરણ 10 અને 2 ની અંદર 12માના ઓકે તો તમે જેટલા વધારે ઈમેલ રીડિંગ કરશો જેટલા ઈમેલ વાંચશો વધારે એટલો સરસ તમે ઈમેલ રાઇટિંગ કરી શકશો તો મેક્સિમમ જેટલા પણ હું ઈમેલ રાઇટિંગ મૂકું છું 10માને 12માના એ બધા જ તમારે વાંચવાના વધુમાં વધુ વાંચવાથી તમારી વોકેબ્યુલરી છે એ પાવરફુલ થઈ જશે તમારું શબ્દભંડોળ બહુ જ વેલ્થ બની જશે અને જેટલું સારું શબ્દભંડોળ એટલો તમે સારો ઈમેલ લખી શકો છો આ ઈમેલ આખો વાંચી લેવો ના સમજ પડે તો કોન્ટેક્ટ કરી લેવો કોન્ટેક્ટ નંબર છે ઓકે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે આવતા વિડીયોમાં મળીશું એપ્લિકેશન રાઇટિંગ શીખવા માટે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય ભારત બાય બાય